અસ્સલામુ અલૈકુમ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. કાલે તમે ગુજરાતી વિષયમાં સ્વર અને વ્યંજન વિશે ભણી ગયા, તો ચાલો આજે થોડું શબ્દો સાથે ગમ્મત કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વર્ષે શબ્દો પરથી વાક્યો બનાવતા શીખી ગયા છીએ, તો આજે હું તમને શબ્દો પરથી વાક્યો બનાવતી વખતે કઈ કઈ બાબતોનો ધ્યાન રાખવો જોઈએ તેની સમજ આપીશ. વિદ્યાર્થીઓ, શબ્દો પરથી વાક્ય બનાવતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે શબ્દોની ગોઠવણી યોગ્ય ક્રમમાં કરવામાં આવે તો જ વાક્ય અર્થપૂર્ણ બને છે. ફરીવાર કહું છું, શબ્દો પરથી વાક્ય બનાવતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે શબ્દોની ગોઠવણી યોગ્ય ક્રમમાં કરવામાં આવે તો જ વાક્ય અર્થપૂર્ણ બને છે. એક શબ્દના એકથી વધુ વાક્ય બની શકે છે. ઉદાહરણ તરીકે ઝાડ. ઉદાહરણ એક, મારા ઘર પાસે આંબાનું ઝાડ છે. તો વિદ્યાર્થીઓ, આ વાક્યમાં ઝાડ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદાહરણ બે, ઝાડ આપણને છાંયડો આપે છે. આ વાક્યમાં પણ ઝાડ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદાહરણ ત્રણ, ઝાડ આપણને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. આ વાક્યમાં પણ ઝાડ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ એવા અનેક શબ્દોનો વાક્યમાં ઉપયોગ કરી શકો છો અને એક શબ્દના બીજા અનેક વાક્યો બનાવી શકો છો. વિદ્યાર્થીઓ, એકથી વધુ શબ્દોને યોગ્ય રીતે જોડતા વાક્ય બને છે. આવા વાક્યોનો આપણે વ્યવહારમાં અને વાતચીતમાં ઉપયોગ કરીએ છીએ. ફરીવાર કહું છું વિદ્યાર્થીઓ, એકથી વધુ શબ્દોને યોગ્ય રીતે જોડતા વાક્ય બને છે. આવા વાક્યોનો આપણે વ્યવહારમાં અને વાતચીતમાં ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, સચિન ક્રિકેટ રમે છે. તો જુઓ વિદ્યાર્થીઓ, આ ઉદાહરણમાં અલગ અલગ શબ્દ છે. સચિન ક્રિકેટ રમે છે, આ બધા શબ્દોને જોડીએ તો એક વાક્ય બને છે, સચિન ક્રિકેટ રમે છે. આ વાક્યમાં દરેક શબ્દોનો યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવામાં આવેલ છે, તેથી અર્થપૂર્ણ વાક્ય બને છે. ફરીવાર કહું છું, ઉદાહરણ તરીકે, સચિન ક્રિકેટ રમે છે. આ વાક્યમાં દરેક શબ્દોનો યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવામાં આવેલ છે, તેથી
अर्थपूर्ण वाक्य बनेल छे। विद्यार्थियों हवे आपणे एक बीजू उदाहरण जोईए। क्रिकेट रमे सचिन छे। जुओ ध्यानथी, क्रिकेट रमे सचिन छे। आ वाक्यमां शब्दोनी गोठवणी योग्य रीते थयेल नथी, तेथी अर्थपूर्ण वाक्य बनतो नथी। फरीवार कहूँ छूं, आ वाक्यमां शब्दोनी गोठवणी योग्य रीते थयेल नथी, तेथी अर्थपूर्ण वाक्य बनतो नथी। तो विद्यार्थियों हवे आपणे बीजा एवा अनेक शब्दों परथी वाक्यों बनावता शीखीशुं। नंबर एक, ठंडी। ठंडी में गरम कपड़ा पहराय। नंबर बे, सूरज। सूरज आपने प्रकाश आपे छे। नंबर त्रण, धरती। बधाने लीली छम धरती जोईने आनंद थयो। नंबर चार, चोर। छेवटे चोर पकड़ाई गयो। नंबर पांच, कलाकार। ईश्वर महान कलाकार छे। नंबर सात, वातचीत। बे मित्रों वातचीत करता हता। नंबर आठ, कलम। कलम नो उपयोग लखवा माटे थाय छे। नंबर नौ, राजा। राजा प्रजाने सुखी करे छे। नंबर दस, वरसाद। वरसाद मा नहवानी मजा आवे छे। विद्यार्थीओ तमने आ शब्द परथी वाक्य बनावता आवी गया हशे। समझ पड़ी बधाने? तो विद्यार्थीओ तमारी गुजरातीनी नोट मा आ 10 वाक्य लखवा। હવે વિદ્યાર્થીઓ તમારે તમારી ગુજરાતીની નોટમાં ઘરકામ પણ કરવાનું છે। ઘરકામમાં આ 10 શબ્દ આપ્યા છે, એના તમારે વાક્ય બનાવવાના છે। વાક્યો બનાવી તમારી ગુજરાતીની નોટમાં લખવું। નંબર એક, પોપર। નંબર બે, માછલી। નંબર ત્રણ, માણસ। નંબર ચાર, તરબૂજ। નંબર પાંચ, લાકડું। નંબર છ, વિમાન। નંબર સાત, ઝૂંપડી। નંબર આઠ,